आमोद तालुकाना कॉम्प्यूटर साहसिकोए 15मा नाणा पंचमांथी मेहनतानुं चूकवा माटे आवेदनपत्र पाठवीने मांग करी छे। आमोद तालुकाना कॉम्प्यूटर साहसिको जेओए पड़तर प्रश्नो तेमज 15मा नाणा पंच खेडूत नोंधणी रेशन कार्ड केवायसीनुं मेहनताणुं जेवा विविध प्रश्नो मुद्दे आमोद तालुका विकास अधिकारी ध्रुव पटेलने आवेदनपत्र पाठवीने रजूआत करी हती। વીસીના જણાવ્યા મુજબ 15મા નાણા પંચની ગાઈડલાઈન મુજબ 10% વહીવટી ખર્ચમાંથી વીસીને દર મહિનાના 2000 રૂપિયા લેકે નક્કી કરેલા છે। વર્ષના 24000 ચૂકવી આપવા તેઓએ માંગ કરી હતી। જો 28મી ઓક્ટોબર સુધીમાં નાણાં નહીં ચૂકવવામાં આવે તો ખેડૂત નોંધણીની તમામ કામગીરી બંધ કરવામાં આવશે। વેળાની પાવતી દીઠ ₹10 ચૂકવણી કરવામાં આવે। આ ઉપરાંત વીસીના બાકી રહેલા પેમેન્ટ તેમજ કમિશનની ચૂકવણી કરવામાં આવે તેમજ રેશન કાર્ડ કેવાયસીનું પેમેન્ટ ચૂકવવા પણ તેઓએ માંગ કરી હતી। આમોદ તાલુકા વીસી મંડળે પડતર પ્રશ્નો અંગે પણ રજૂઆત કરી હતી। આ બાબતે આમોદ તાલુકા વીસીના ઉપપ્રમુખ સાગરસિંહ પધિયાળે જણાવ્યું હતું કે જો અમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અમે પંચાયતમાં નવી કોઈ કામગીરી કરવાના નથી તેમ તેઓએ જણાવ્યું હતું। આજે સવારે 11 કલાકે આમોદ તાલુકાના કોમ્પ્યુટર સાહસિકોએ આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। આમોદ તાલુકા વીસી કર્મચારી આજે આવેદનપત્ર આપેલું છે કે જે અમારા પડતર પ્રશ્નો છે 15મા નાણા પંચના છે, પછી ખેડૂતની નોંધણી છે, KYC છે, રેશન કાર્ડનું, એ બધા નાના મોટા પ્રશ્નોના અમને કમિશન અને એનું વેતન ન મળતા અમે આજે TDO સાહેબને આવેદનપત્ર આપ્યું છે। TDO સાહેબે અમને બાંયધરી આપેલી છે અને એમને દિવાળી પહેલાં અમને બધાને પંચાયતમાં ઠરાવ કરી અને પેમેન્ટ ચૂકવણી કરે એવી બાંયધરી આપેલી છે, એટલે સાહેબનો આભાર માન્ય છે। બીજું કે જ્યાં સુધી અમારો પડતર પ્રશ્ન જે આજે અમે વાતચીત કરી છે અને જે પૂરો નહીં થાય ત્યાં સુધી અમે નવી કામગીરી પંચાયતમાં કરવાના નથી એ બી અમે અહીં સાહેબને જાણ કરીએ છીએ। મીડિયા દ્વારા અમે સાહેબને જાણ કરીએ કે આ અમે બીજી કામગીરી કરવાના નથી અને બધા વીસી એ અમારી સાથે છે। અમારું આમોદ તાલુકા વીસી સંઘ એ બધા એક સાથે રહી અને કામગીરી બંધનું એલાન કરે છે જ્યાં સુધી અમારા પ્રશ્નો પૂરા ના થાય ત્યાં સુધી। ભારત માતા।